નમસ્કાર, કેમ છો? જય જય ગરવી ગુજરાત. બ્રેડ ખાધા પહેલા તેના પર લગાવો જામ, અને હું છું ઘનશ્યામ. ડોલિવૂડ ફટાફટમાં તમારું સ્વાગત છે. અહીં તમને ગુજરાતી ફિલ્મ્સની નવી વાર્તાઓ મળશે, એટલે કે જે કહાની આવે છે નવી તે મળશે, અને નવા ફિલ્મના રિવ્યૂ અને અટપટી ખબરો. માં વિશે ઘણું બધું કહ્યું છે કે માતે માં બીજા બધા વગડાના વા, જનનીની જોડ સખી નહીં જડે રે લોર. દરેક કલાકાર છે ને પોતપોતાની કલાકૃતિને કંઈ અલગ જ આપતા હોય છે. ના, પરંતુ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી, જે બાળકને જન્મ તો આપે છે પણ ના પિતાનો આપે છે. મેં હાલમાં જ એક મૂવી જોઈ, યશોદા. એમાં માં વિશે ઘણું બધું કહી જાય છે આ મૂવી. આ ફિલ્મમાં શું છે ખાસ હું તમને જણાવું છું અત્યારે ટોલિવૂડ ફટાફટમાં. આ ફિલ્મની અંદર ગીતિકા અને અભિજીત જવાન દંપતિ છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં સફળ છે. લગ્નના 6 વર્ષ બાદ તેમને માત તાત બનવાનો અરમાન જાગે છે, ત્યારે કુદરત હાથ હલાવી ના પાડી દે છે, અને પછી એમની આગળ વિકલ્પ છે સરોગસીનો, અર્થાત અન્ય કોઈ સ્ત્રીની કૂખ ફાડે લેવાનો. એવી એક સારા ઘરની જવાન સ્ત્રી ઉર્વશી પણ મળી જાય છે. એ પછી વાર્તામાં એક નાટકીય વળાંક આવે છે. ઉર્વશીને 7મો મહિનો જઈ રહ્યો હોય છે, ત્યારે સંજોગ એવા સર્જાય છે કે દંપતિ તરફથી કહેણ આવે છે, અમને આ સંતાન નથી જોઈતું. તો હવે પેલા સરોગેટ બાળકનું શું, અને કપલને શું કામ સંતાન નથી જોઈતું, અંતે થાય છે શું, એ તો જોવું જ રહ્યું. યશોદાની અંદર સુરતી રંગભૂમિના કલાકારો અરવિંદ વેકરિયા, શેખર શુક્લ તથા પલ્લવી પાઠક અને અમીશા મૈસુરિયા જેવા કલાકારોએ કામ કર્યું છે. યશોદા ફિલ્મ વિશે આપણે જાણ્યું, હવે આપણે ચાલુ કરીએ આપણું ઢોલિવૂડ ફટાફટ. ભવાઈ વિશે આપણે ઘણી બધું સાંભળ્યું છે, ભવાઈ જોઈ પણ હશે અને લોકોને મજા પણ આવે છે. ગામડામાં જે રહે છે ને ભવાઈ તો જોઈ જશે, પણ લવની ભવાઈ આ એક નવું પિક્ચર આવી રહ્યું છે. એમાં આપણા ભાઈ છે, એટલે કે સચિન જીગરે મ્યુઝિક આપ્યું છે, અને મલ્હાર ઠક્કર છે, અને પ્રતિક ગાંધી છે, અને સાથે એક નવી હિરોઈન આવી રહી છે આરોહી પટેલ. અને આ લોકોની વચ્ચે શું લવની ભવાઈ થાય છે આપણે બધા એકવાર જોવા જવું જ પડશે. તો જોવાનું ચૂકશો નહીં લવની ભવાઈ. અત્યારના યંગસ્ટરને છે ને રાતે નાઇટ આઉટ કરવા માટે એક નવો શોખ જાગ્યો છે, ચા પીવાનો. અલગ અલગ જગ્યાએ છે ને અલગ અલગ ચા પીતા હોય છે, અને અત્યારે અમારા સુરતી લાલાઓને ક્રેઝ લાગ્યો છે ઘેટલા બાવાની ચા, એ પણ પીતા હોય છે, સાથે સાથે ચામુંડાની એવી રીતે ફેમસ જગ્યા ઉપર જઈને ચા પીતા હોય છે. પણ ગુજરાતી ફિલ્મમાં એક નવી ચા આવે છે, બાબુ કાકાની ચા. હવે આ લોકોને કેટલી પસંદ આવે છે કેટલી નહીં એ તો પિક્ચર જોયા પછી જ ખબર પડશે. અને આજના કળિયુગમાં ખાલી 2 જણાનું જ ચાલે છે, એક ચા બનાવવાળાનું ને એક, હા તમે સમજો છો તે નહીં, ઉલ્લુ બનાવવાળાનું. એક નવું મૂવી આવી રહ્યું છે રતનપુર. આ મૂવીના મેં પોસ્ટર જોયા છે, એટલે કે મને એવું લાગે છે ફિલ્મની અંદર એક પોલીસમેન છે તેને બેગ પાછળથી બતાવે છે. અને આ ફિલ્મમાં મેં પોસ્ટરોની અંદર જોયું છે પ્રોસ પ્રોડક્શન છે, કોસ્ટ્યુમ ડિઝાઇન છે, મ્યુઝિક છે, જે પણ વસ્તુ જરૂરી છે ફિલ્મ માટે એમાં પણ એ લોકોએ બેસ્ટ માણસોને અપ્રોચ કર્યા છે. તો આ ફિલ્મ જોવી તો પડશે રતનપુર. GST ની તો હદ થઈ ગઈ છે, સાથે સાથે હવે આપણી ગુજરાતી પિક્ચર એક આવી રહી છે હદ થઈ ગઈ. તેમાં મારો ફ્રેન્ડ ગોકુલ બારેયો કામ કરી રહ્યો છે, અને મેં એનો પ્રોમો જોયો. એમાં એક છોકરી ઘરેથી ભાગી જાય છે, જેને જેની સાથે લગ્ન કરવા છે તેના ફાધર નથી કરાવતા. બસ આ સ્ટોરી કોન્સેપ્ટ છે, જોવા જેવી છે. વધુ ફિલ્મ્સ અને નવી ગોસિપ સાથે ફરીથી મળશું, ત્યાં સુધી જોતા રહો ઢોલિવૂડ ફટાફટ. જય હિન્દ.